અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતો જામનગર ભોઈ સમાજનો મહેતા પરિવાર. જામનગરમાં ગોઝારા અકસ્માત બાદ બ્રેન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા, કે જેઓ પોતે પીએચડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી રહી હતી અને 20 વર્ષના લગ્ન જીવનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશે, પણ માત્ર 5 વર્ષના નાના બાળકને કોણ સમજાવશે કે માતા હવે દુનિયામાં નથી રહ્યા. કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય. આવી જ એક કરુણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક 3 દિવસ પૂર્વે ઘટી હતી, જેમાં નશામાં ધૂત મારુતિ સિયાજ કાર ચાલક દ્વારા ડોક્ટર તૃષાબેન શૈલેષભાઈ મહેતાની સ્કૂટીને પાછળથી ઠોકર મારી નાસી ગયાની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેનને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. જ્યારે દુઃખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છાશક્તિ દર્શાવી અને પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય કર્યો, અંગદાન જેવા મહાકાર્ય માટે સહમતિ દર્શાવી. આ નિર્ણયને પગલે આજરોજ અમદાવાદ ખાતેથી ડોક્ટરની ટીમો રવાના થઈ ચૂકી છે અને લગભગ રાત્રિના 9 વાગ્યાની આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરશે, જેમાં જામનગરના 7 રસ્તા નજીક આવેલા યુનિક હોસ્પિટલ અને આઈસીયુના ડોક્ટર એડી રૂપારેલિયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહાઓપરેશન હાથ ધરાશે. મહિલાની કિડની, લીવર, આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરિવાર સંમત છે. જ્યારે શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા તમામ મીડિયાકર્મીઓ પાસે એક આશા રખાય છે કે પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય, પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલ સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે, જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસનો હસતો રમતો પરિવાર આ દુઃખોની ખાઈમાં ન ધકેલાય. મારું નામ શૈલેષ મહેતા છે. મારે આજે મીડિયા સમક્ષ વાત રજૂ કરવી છે કે મારા ધર્મપત્ની ડૉક્ટર તૃષાબેન મહેતા 18/10/2022 મંગળવારના રોજ જેનું ડેઈલી રૂટીન કામ છે કે જે 4 થી 4:30ની વચ્ચે મારા સન વિવાનને ટ્યુશનમાંથી લેવા માટે જાય છે, તો 18/10/2022 મંગળવારના સાંજે 4 થી 4:30ની વચ્ચે વિક્ટોરિયા બ્રિજથી શ્રી મંદિરે એમને લેવા ગયા હતા ત્યારે પાછળથી એમના ઉપર કોઈ પણ કારવાળા પૂર ઝડપે આવી બેફિકરાઈપૂર્વક ગાડી ચલાવી અને તેમને હવામાં ઉડાડી બોનેટથી ઉડાડી દીધા અને આજે એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે અને આજે મારી વચ્ચે નથી રહ્યા. મારો કહેવાનો મતલબ સરકારને અને પોલીસ તંત્રને એ બાબતનો છે કે આવા કોઈ લોકો હોય કે જે બેફિકરાઈપૂર્વક આવી રીતના વાહન ચલાવે છે, તો ઘણા બધા લોકોના ઘરેથી ઘણા બધા પેરેન્ટ્સ ચાહે ચિલ્ડ્રનની નીકળતા હોય, તો મારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે આજે અમે મારા વાઇફ કોઈ ચૂકાજી પણ અમે કોઈ બીજા વ્યક્તિને પણ કામ આવી શકે તો અમે એના શરીરના જે કંઈ બી અંગો છે એ બી અમે અત્યારે દાન કરીએ છીએ કે જેથી કરીને કોઈ નવી બે જિંદગીને કોઈ આ અંગ મળે તો એની નવી જિંદગી ચાલુ થાય. તો અમે જો આવું કરતા હોય તો મારી સરકારને અને પોલીસ તંત્રને એવી નમ્ર વિનંતી છે કે આવા કોઈ જે તત્વો છે કે જે ફાસ્ટ ગાડી ચલાવે છે બેફિકરાઈપૂર્વક એને કડકમાં કડક સજા થાય અને સમાજની અંદર એવું ઉદાહરણ બેસાડે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના ફાસ્ટ ગાડી ચલાવે તો એને યાદ હોવું જોઈએ કે આવો ભૂતકાળમાં એક કેસ જામનગરમાં બનેલો કે જેની કડકમાં કડક સજા મળે છે. હું એવી આશા રાખું છું કે આવું ન થાય કોઈ બીજા પરિવાર સાથે, તો સરકાર અને પોલીસ તંત્ર જે કોઈ વ્યક્તિ આ ગાડી ચલાવતું હતું એને કડકમાં કડક સજા રાખે કોઈ પણ સે શરમ રાખ્યા વગર, અને કુદરતના ખોફથી આ વ્યક્તિને જે કોઈ હોય એને સજા આકરી મળે જેથી કરીને કોઈ બીજી વ્યક્તિ આવું વિચારશે. ઓર્ગનના ડોનેશનમાં સર 2 આંખ 2 કિડની 1 લીવર અને ચામડીનું ડોનેશન મારા ધર્મપત્નીનું જે કંઈ બી હતું એ અમે આજે અમારા પરિવારે બધાએ સંયુક્ત નિર્ણય લઈ અને અમે આજે આ દઈએ છે જેથી કરીને કોઈ બીજા વ્યક્તિને મળે તો એનું જીવન છે એ ધબકતું રહે ને એને આ મળે તો એનું જીવન આગળ વધે.